नमस्कार, स्वागत છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. પ્રધાનમંત્રી મોદીનો દેશના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ. પ્રધાનમંત્રી મોદી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી રૂપાણીએ સંવાદ કર્યો. ગૃહમંત્રી અમિત શાહ પણ સંવાદમાં જોડાયા. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં જોડાયા. આ ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે કૈલાસનાથન, ડોક્ટર જયંતિ રવિ, અશ્વિની કુમાર અને ડીજીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં કુંદન હોસ્પિટલમાં દર્દીના સગાનો આક્ષેપ. ઓક્સિજનની ઘટથી દર્દીનું મોત થયાનો આરોપ. હોસ્પિટલના સત્તાધીશોએ નથી કરી સત્તાવાર જાણ. કુંદન કોવિડ હોસ્પિટલ વિરુદ્ધ આરોપ. રાજકોટમાં ગોંડલની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ. ઓક્સિજન નહીં મળે તો હોસ્પિટલ બંધ કરવાની સ્થિતિ. ત્રણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત. આણંદના સંતરામ ગેસ કંપનીમાં મેડિકલ લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ખતમ થયો. આણંદ અને ખેડા જિલ્લાની 95% હોસ્પિટલમાં સપ્લાય થાય છે. રોજનું 20-25 ટન ઓક્સિજનની જરૂર. બનાસકાંઠાના પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો નવો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો. આ ઓક્સિજન પ્લાન્ટની ખાસિયત એ છે કે તે જાતે જ કલાકના 28 કિલોગ્રામ ઓક્સિજન ઉત્પન્ન કરી શકશે. ઓક્સિજન પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટની મદદથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નહીં રહે. પોરબંદર જિલ્લામાં લોકજાગૃતિને કારણે રસીકરણે વેગ પકડ્યો. અત્યાર સુધીમાં જિલ્લામાં 45 વર્ષથી મોટી વયના 75% લોકોએ રસી લીધી. પોરબંદરમાં અત્યાર સુધીમાં 25% વસ્તી કોરોનાની રસી લઈ ચૂકી છે. અમદાવાદમાં વધુ એક સોસાયટી દ્વારા કોવિડ મિનિ હોસ્પિટલ ઉભી કરવામાં આવી. શહેરના બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટિનમ ખાતે 2800 રહીશોએ મળીને આ સેન્ટર ઉભું કર્યું. 8 લાખના ખર્ચે સેન્ટરમાં હોસ્પિટલ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ. આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ. જિલ્લાની સૌથી વધુ બેડ ધરાવતી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થવાને આરે જિલ્લાની બહારથી પણ લોકો સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓને દાખલ થવા માટે જોવી પડી રહી છે રાહ. જોકે હોસ્પિટલના સંચાલકોનું માનીએ તો હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને અપાય છે સારવાર. બેડની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દર્દીઓને એમ્બ્યુલન્સમાં પણ સારવાર અપાતી હોવાનું જણાવાયું. બેડ ન મળતા કોરોનાના દર્દીઓ માટે ભટકવાનો વારો આવ્યો. એવામાં ડીસામાં સામાજિક સંસ્થાએ 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું. કોવિડ કેર સેન્ટરમાં તમામ દર્દીઓને મફતમાં સુવિધા અપાશે. જીજે વિદ્યા સંકુલમાં સેન્ટર શરૂ. કોરોનાગ્રસ્ત દર્દીને ખાવા પીવા તથા દવાનો તમામ ખર્ચ પણ આ સંસ્થા તરફથી ઉઠાવવામાં આવશે. આઇસોલેશનમાં રહેલા દર્દીઓના ઓબ્ઝર્વેશન માટે ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું મારું પેજ કોરોના મુક્ત પેજ મિશન હેઠળ કોવિડ કેર સેન્ટરમાં 12,047 બેડની વ્યવસ્થા કરાઈ. ભાજપના સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને મહાનગર સંગઠન અને સામાજિક સંસ્થાઓના સહકારથી વ્યવસ્થા કરાઈ. લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી. લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કરી કાર્યવાહી. 50થી વધુ લોકો પ્રસંગમાં હાજર હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો. પરવાનગી વિના જ ડીજેના તાલે વરઘોડામાં નાચગાન સહિતના મુદ્દે પોલીસે કાર્યવાહી હાથ ધરી. ટેમ્પો, ડીજે સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સોની સામે કાર્યવાહી હાથ ધરી. ભાવનગરની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. કોરોનાથી સારવારમાં મહિલાનું મોત થતા બવાલ થઈ. મૃતકના પરિવારજનો અને સિક્યોરિટી વચ્ચે માથાકૂટનો વીડિયો સામે આવ્યો. મહિલાનું મોત બાદ પરિવારે આક્ષેપ લગાવ્યો. ઓક્સિજન માસ્ક ન આપવાને કારણે દર્દીનું મોત થયું. શહેરના શાસ્ત્રીનગરની હોસ્પિટલમાં મહિલાનું મોત. ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,105 કેસ નોંધાયા. એક દિવસમાં 137 દર્દીના કોરોનાથી મોત. રાજ્યમાં હાલ કોરોનાના 92,084 એક્ટિવ કેસ, 376 દર્દીઓ વેન્ટિલેટર પર, જ્યારે 91,708 દર્દીઓની હાલત સ્થિર. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. 24 કલાકમાં જિલ્લામાં 5,226 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા. એક જ દિવસમાં 24 દર્દી કોરોનાનો કોળિયો બન્યા. માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા 5,142 કેસ. સુરતમાં કોરોના બેકાબુ થયો. જિલ્લામાં 24 કલાકમાં નવા 2,476 કેસ નોંધાયા. 27 દર્દીના મોત નિપજ્યા. સુરત શહેરમાં 1,958, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 518 દર્દી કોરોના પોઝિટિવ. રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત. જિલ્લામાં વધુ 762 દર્દી કોરોનાથી સંક્રમિત થયા. 24 કલાકમાં 14 દર્દીના મોત નિપજ્યા. વડોદરા જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધ્યો. જિલ્લામાં 781 કેસ નોંધાયા. એક દિવસમાં 14 દર્દીના કોરોનાથી મોત થયા. કોરોના અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. સિટી સ્કેનને આધારે દર્દીને દાખલ કરી શકાશે. આરટીપીસીઆર ટેસ્ટ ન હોય તો સિટી સ્કેનથી દાખલ કરી શકાશે. રાજ્ય કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય.
सीटी स्केन आधार दर्द ने दाखिल करी शकाश। रेमडेसिविर वपराश अंगे प्रोटोकॉल नक्की कराश। ऑक्सीजन उत्पादन सामें वपराश वधु होवा अछत थी रही है। कोरोना टास्क फोर्स तबीबों की चेतवनी। डॉक्टर वीएन शाहे कहूं कोरोना की तीज लहर अति गंभीर है। रसी न लीधी हो तो तीज लहर में रड़ता नहीं आवड़े। राज्य सरकारे बनावेली कोविड टास्क फोर्स तबीबों की मोटी जाहरात। कोरोना की सारवार माटे बे नवी टेब्लेट नो क्लिनिकल प्रोटोकॉल में समावेश करायो। साथ ही रेमडेसिविर उपयोग ने घटाड़वा माटे डब्ल्यूएचओ निवेदन हवालो आप्यो। रेमडेसिविर ने लईने टास्क फोर्स तज्ञ डॉक्टर नु मोटू निवेदन। कोरोनाग्रस्त दर्दीनो जीव बचाववामां रेमडेसिविर कारगर नहीं। रेमडेसिविर थी मृत्युदर में घटाड़ो नहीं थतो। कोरोना संक्रमण ने लईने हाईकोर्ट की सरकार ने फटकार। कहूं संक्रमण रोकवा माटे कड़क नियमों बनावो अथवा तो लॉकडाउन लगावो। तो रेमडेसिविर इंजेक्शन ना जत्था अंगे पण तपास करवाना आदेश कर्या। अमदावादनी एसवीपी होस्पिटल की सामे हाईकोर्ट की लाल आंख। एसवीपी में रेमडेसिविर होवा छता अन्य होस्पिटल सुधी नहीं पहुंचता। एसवीपी में रेमडेसिविर स्टॉक अंगे सरकार तपास करे। हाईकोर्टे सरकार ने कहूं कि 108 जरूर पड़े तो दर्दी ने एक होस्पिटल में बीजी होस्पिटल में लई जाए। एक वक्त उतारा पछी 108 दर्दी ने अन्य जगह न लई जाए तो न चाले। राज्य सरकार ने आदेश करता हाईकोर्टे कहूं कि एंटीजन करता आरटीपीसीआर टेस्ट पर भार मुकवामां आवे। ऑक्सीजन कोविड की सारवार में वपराती दवा भाव में घटाडो करवामां आवे। ग्राम्य विस्तारों में आईसीयू और वेंटिलेटर सहित की सुविधा में वधारो करवामां आवे। हाईकोर्ट नो रूपाणी सरकार ने निर्देश। रेमडेसिविर इंजेक्शन ना वितरण मामले सलाह आपी। वितरण मामले सरकार नीति विषय एक निर्णय ले। वितरण की जवाबदारी अधिकारी ने न सौंपो। मेहसाणा कड़ी होस्पिटल में गैरकायदे इंजेक्शन ना वेपार मामले खुलासो। होस्पिटल की गुड्डी राजपूत नामनी नर्स इंजेक्शन वेचती थी। 5,400 रूपया की किमत इंजेक्शन काला बजारी में वेचाता होवानुं सामे आव्युं। कार्यवाही में पुलिस ने एक्सपायरी डेट इंजेक्शन पण मळी आव्या। आरटीओए थती भीड़ ने अटकाववा माटे राज्य सरकार नो निर्णय। पुलिस वाहन चालक पासे मास्क सिवाय नो दंड नहीं वसूले। ट्राफिक ना अन्य नियमों ना भंग बदल हाल दंड नहीं वसूलाय। ट्राफिक नियम ना उल्लंघन बदल वाहन डिटेन नहीं करवामां आवे। सीएम रूपाणीए आरसी फरदू प्रदीपसिंह जाडेजा ने सूचना आपी। वाहन डिटेन थता नागरिकों ने पड़ती हती हालाकी। खेड़ाना प्रसिद्ध स्वामीनारायण मंदिर वड़ताल संस्था पण प्रजानी वारे आवी। वड़ताल संस्थान तरफ थी चालती निःशुल्क होस्पिटल ने कोविड दर्दियों माटे खेड़ा जिला वहीवटी तंत्र ने सुपरत करवामां आवी। 44 बेड ऑक्सीजन की व्यवस्था साथ सारवार। गीर सोमनाथ लीलावती अतिथिगृह में कोविड केर सेंटर शुरू करने सोमनाथ ट्रस्ट नो निर्णय। जिला वहीवटी तंत्र साथ संकलन कर लीलावती अतिथि भवन में कोविड केर सेंटर की सुविधा शुरू कराई। लीलावती अतिथि भवन में अटैच टॉयलेट बाथरूम वाला 73 रूम। आरोग्य स्टाफ तेमज दर्दियों माटे चा नास्तो अने भोजन की निःशुल्क व्यवस्था कराई। क्वारंटीन थयेला परिवार माटे टिफिन सेवा पण शुरू कराई। भाजप प्रदेश अध्यक्ष सीआर पाटिल नु मारू पेज कोरोना मुक्त पेज मिशन सफल थयुं। तमामना सहयोगथी 12,047 बेडनी व्यवस्था उभी करवामां आवी। सांसद सभ्यो धारासभ्यो सहित आगेवानोए मदद करी। साबरकांठामां ईडर पालिकाना चीफ ऑफिसर ने कोरोना पॉजिटिव। बे दिवस पहला चीफ ऑफिसरे कराव्यो हतो कोरोना रिपोर्ट। पॉजिटिव आवता होम आइसोलेट कराया। अंबाजीना दांता पुलिस स्टेशन में कोरोना विस्फोट। एक साथ 7 पुलिसकर्मी कोरोना संक्रमित थया। पुलिस स्टेशन ना पीआईए आपी माहिती। कोरोना संक्रमण वधता बोटाद जिला में गामडाओं में सतर्कता जोवा मळी। तालुकाना 52 गाम में स्वैच्छिक लॉकडाउन जाहिर। गामडा में सवार अने सांज मात्र 2 कलाक दुकाने खुल्ली रहेशे। पंचमहाल जिला में कोरोना वधता जता केस ने लईने आज थी 3 दिवस सुधी गोधरा बंद रहेशे। शुक्रवार शनिवार अने रविवार गोधरा बंद रहेशे। वेपारी पदाधिकारी अने अधिकारी बैठक में निर्णय। मेहसाणा बजारों बंद। कोरोना संक्रमण वधता वेपारी अने नगरपालिका निर्णय। 22 एप्रिल थी 2 मे सुधी बंद रहेशे मार्केट। अमदावाद में जनसेवा केन्द्रों हजू पण बंद रहेशे। कलेक्टर कचेरी प्रांत कचेरी में प्रवेश नहीं। शहर जिला जनसेवा केन्द्रों बंद रहेशे। अरजदारों की मुलाकात पर प्रतिबंध। संक्रमण ने पगले तंत्र नो निर्णय। गांधीनगर नो मीना बजार रविवार सुधी बंद। 4 दिवस माटे बंद राखवानो निर्णय। कोरोना ना केस वधता प्रगति पाथरणा मंडळ द्वारा निर्णय करायो। अमरेलीना सावरकुंडला में स्वैच्छिक बंद। सावरकुंडला में 4 दिवस स्वैच्छिक बंद। वेपारी संगठनों निर्णय कर्यो। सवारे अने सांजे 2 कलाक दुकानों खुली रहेशे। दवानी दुकानों इमरजन्सी सेवाओं यथावत रहेशे। कच्छना मुंद्रा में 5 दिवस स्वैच्छिक बंद। आज थी मुंद्रा में 5 दिवस स्वैच्छिक बंद रहेशे। बारोई में कोरोना केस में वधारो। केस वधता स्वैच्छिक बंद नो निर्णय लेवायो। મોરબીના હળવદમાં 5 દિવસનું સ્વૈચ્છિક બંધ। કોરોનાના વધતા કેસને લઈ વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય। જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહેશે। જૂનાગઢના વંથલીમાં સ્વૈચ્છિક બંધ। વંથલીમાં 4 દિવસ સ્વૈચ્છિક બંધ। આજથી 25 એપ્રિલ સુધી વંથલી બંધ રહેશે। જરૂરી ચીજોની દુકાનો 2 કલાક માટે ખુલ્લી રહેશે।
द्वारका मार्केटिंग यार्ड में टेकाना भावे खरीदी बंद। 23 एप्रिल थी 30 एप्रिल सुधी कामगिरी बंद। खरीद अधिकारी और कर्मचारी संक्रमित थता निर्णय करायो। अमदावाद जिल्लाना साणंद और बावड़ा तालुकाना गामडाओ स्वयंभू बंद। बन्ने तालुकाना 48 गाम में 30 गाम स्वयंभू बंद रहेशे। जीवन जरूरी वस्तुओं मळी रहेशे। फरी एक वक्त सुरतीओ गरीब और मध्यमवर्गीय परिवारों की मददे आया। सूरतना डायाभाई और रमेशभाई समग्र राज्य में 1,00,000 अनाज किटनुं वितरण करवानो संकल्प कर्यो अने तेनी शुरुआत सूरतथी करी। भावनगरना मुस्लिम अग्रणी आरिफभाई कालवानी सराहनीय कामगिरी। कोरोनाथी मृत्यु पामेला लोकोनी अंतिम विधि करी रह्या छे। जे ते धर्म प्रमाणे करे छे अंतिम विधिनुं सेवा कार्य। कोरोना काल में मळता बिनवारसी मृतदेहनो करे छे अंतिम संस्कार। कोरोनाना डरथी जे लोकोना अंतिम संस्कार परिवारजनो नथी करता तेमना अंतिम संस्कार करे छे आरिफभाई। आरिफभाईए अत्यार सुधी अनेक हिंदू मृतदेहोना अंतिम संस्कार कर्या तो मुस्लिम मृतदेहोना दफन विधि पण करी। तो किरीटभाई पण मृतकनी धार्मिक विधि प्रमाणे करी रह्या छे अंतिम विधि। राजकोटमां लोधिकानी जागृत जनताने सलाम। लोधिका तालुकानो प्रेरणात्मक कार्य। 45-60 वर्षना 100% लोकोए लीधी रसी। लोधिका रसीकरणमां राज्यभरमां अव्वल नंबरे। बाळकोए माता पिताने रसी लेवा माटे पत्र लख्यो हतो। शिक्षको मामलतदार टीडीओए आप्यो हतो विचार। 45-50 वर्षना 4,191 4,191 लोकोए रसी लीधी। 60 वर्षथी मोटी वयना 5,170 माथी 5,169 रसी लीधी। साबरकांठा जिल्लामां 60 वर्षथी वधु वयना 85% लोकोए कोरोनानी रसी लीधी। 45 वर्षथी वधु वयना 33% लोकोए रसी लीधी। 60 वर्षथी ऊपरना 1,05,115 लोकोए रसी लीधी। ज्यारे 45 वर्षना 75,541 लोकोए रसी लीधी। भावनगर शहेरमां रेपिड टेस्ट करावा लोकोना टोळा एकठा थया। जाहेर स्थळ पर धन्वंतरी रथ न आवता लोको मुकाया मुश्केलीमां। गुजरात टेक्नोलॉजिकल युनिवर्सिटीनो महत्वपूर्ण निर्णय। विद्यार्थियों माटे आगामी सत्रना परीक्षा फॉर्म भरता पहला वैक्सीन लेवी फरजियात। आगामी शैक्षणिक सत्र विंटर 2021 परीक्षा आपता विद्यार्थियों माटे वैक्सीन फरजियात। कोरोनानी बीजी लहेर वेपार उद्योगों माटे कपरो काळ बनीने आवी। ज्वेलर्सनी हालत पण कफोड़ी थई। लग्नगाळानो समय छे। सोनानी किंमत पण घटी छे परंतु संक्रमणना डरथी लोको ज्वेलर्सने त्यां नथी जता। गया वर्षना लॉकडाउन जेवी स्थिति उभी थई। अमदावादना ज्वेलर्स ने मांड ग्राहकों मळ्या त्यारे सामान्य रीते दर वर्ष दरमियान 800-850 टन सोनानी आवक रहती होय छे। जो कि गया वर्षे आ आवक अर्धी थईने 450 टन थई। कैबिनेट मंत्री जवाहर चावड़ा थया संक्रमित। जवाहर चावड़ा अने तेमना पत्नी बन्नेनो रिपोर्ट पॉजिटिव। बन्ने थया होम आइसोलेट। પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો પ્રેરણાદાયી નિર્ણય। પોતાની ગ્રાન્ટમાંથી 7 એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ફાળવાશે। પોરબંદર કુતિયાણા કેશોદ સહિતના 7 વિધાનસભા વિસ્તારમાં ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ અપાશે। બારડોલીમાં ચેઇન સ્નેચર્સ બેફામ બન્યા। શહેરના ધામદોડ રોડ પરની ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે આરોપીની કરી ધરપકડ। અમદાવાદના કેડીલા ઓવરબ્રિજ પાસે એક કારે બાઇકને ટક્કર મારી। કારની ટક્કરથી બાઇક ચાલક 200 મીટર સુધી ઢસડાયો। અકસ્માત સર્જીને કાર ફૂટપાથ પર થઈને બ્રિજ પર લટકી ગઈ। 108 ન આવતા ઇજાગ્રસ્ત યુવાનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાય। બાઇક ચાલક યુવકોમાંથી એકની હાલત નાજુક જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ। અમદાવાદના શહેર કોટડામાં હત્યાનો બનાવ। બે લોકોએ આધેડના માથામાં પથ્થર માર્યા। પથ્થરમારો કરતા આધેડનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસે બે લોકોની કરી ધરપકડ। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ચાલતી કારમાં આગ લાગી। ઘટનામાં કાર વળીને ખાક થઈ। કારમાં સવાર બંને વ્યક્તિનો બચાવ થયો। સુરતના ઉધના વિસ્તારમાં લાગી આગ। ભવાની ટ્રેડિંગ કંપનીમાં આગ લાગી। ઉધના ટીવી કમ્પાઉન્ડમાં બની ઘટના। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। સુરેન્દ્રનગરના ચોટીલામાં ડૂબી જવાથી યુવાનનું મોત। ગામની સીમમાં આવેલ તલાવડીમાં ડૂબી જવાથી મોત થયું। ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો। અમદાવાદના કૃષ્ણનગરમાં વેપારીની પૈસા ભરેલી બેગ લૂંટવાના કેસમાં આરોપીની ધરપકડ। ઝોન 3 ડીસીપી સ્કવોડે આરોપીની ધરપકડ કરી। લૂંટમાં વપરાયેલી રિક્ષા પણ કબજે કરાઈ। આરોપીએ વેપારી પાસેથી 4,85,000 રૂપિયા ભરેલી બેગની રસ્તા પર લૂંટ ચલાવી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ મામલે પોલીસે હાથ ધરી તપાસ। સુરતમાં ખાનગી ફાયરિંગની ઘટના બની। ઘોડાદરામાં રાત્રિ કરફ્યુમાં ખાનગી ફાયરિંગ। 38 વર્ષની મહિલા પર ફાયરિંગ કરાયું। રામુ ગોસ્વામી નામના શખ્સ પર આરોપ। ફાયરિંગમાં મહિલાનો આબાદ બચાવ। વલસાડના ઉમરગામમાં ભાઈએ પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી નજીવી બાબતે ચપ્પુના ઘા મારીને હત્યા કરી। ભિલાડ પોલીસે આરોપીની કરી ધરપકડ। સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। છેલ્લા 5 વર્ષથી પ્રોહિબિશનના 3 ગુનામાં ફરાર હતો। શહેરની બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો।
અમદાવાદમાં એક કાર માલિક સાથે છેતરપિંડી કાર માલિક પાસેથી ગાડી લઈને સારી કિંમતે વેચાણ કરી આપવાના બહાને છેતરપિંડી આચરી પોલીસે આરોપી નિખિલની ધરપકડ કરી 11 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે આરોપી ગુજરાત રાજસ્થાન સરહદ પર દારૂની હેરાફેરી મહીસાગર સરહદ પર ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો ઊંટ પર થઈ રહી હતી દારૂની હેરાફેરી મહીસાગરમાં ખેડૂતને નકલી બિયારણ આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ ખેડૂતે ખેતીવાડી અધિકારીને લેખિતમાં કરી રજૂઆત ખોડિયાર એગ્રો સામે પગલાં લેવાની ખેડૂતની માંગ પાણીની સમસ્યા સર્જાઈ છેલ્લા એક સપ્તાહથી પાણીની કટોકટી અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં કોરોના કાળમાં વધુમાં વધુ ફ્રૂટ ખાવા તબીબોની સલાહ પરંતુ ફ્રૂટની માંગ વધતા ભાવમાં વધારો થયો મહુવામાં નારંગી સંતરા કેળા ચીકુ સહિતના ફ્રૂટના ભાવમાં વધારો થયો મહીસાગરના કડાણા પીએસ સેન્ટરમાં દર્દીઓને હાલાકી ડોક્ટર રાબેતા મુજબ ન આવતા હોવાની લોકોની ફરિયાદ લોકોએ રજૂઆત કરતા ડોક્ટરે માથાકૂટ કરી કડાણા ભાજપ તાલુકા પ્રમુખે ડોક્ટરને ખખડાવ્યા ખેડૂતોને ધિરાણ ભરવામાંથી મુક્તિ આપવાની માંગ ધંધુકા એમએલએ રાજેશ ગોહિલની માંગ એમએલએ રાજેશ ગોહિલે સીએમને પત્ર લખ્યો કોરોનામાં ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી 2021-22ના ધિરાણ ભરપાઈથી મુક્તિની માંગ કરી કોરોના સામે દ્વારકા જિલ્લા ભાજપનો એક્શન પ્લાન ખંભાળીયા નગરપાલિકાના નવનિર્મિત ટાઉનહોલમાં કોરોનાની સારવાર અપાશે ટાઉનહોલ ખાતે 200 બેડની સુવિધાઓની તૈયારી કોંગ્રેસના ધારાસભ્યોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હોસ્પિટલમાં સુવિધાઓની સમીક્ષા કરી દ્વારકામાં કોરોનાના દર્દીઓ માટે અલગથી સ્મશાન બનાવવામાં આવ્યું સંક્રમણ ન ફેલાય તે માટે અલગથી સ્મશાનની સુવિધા મૃતકના પરિવારજનો પરેશાન ન થાય તે માટે આયોજન પંચમહાલમાં લગ્ન સહિતના પ્રસંગોને લઈને પોલીસ એક્શનમાં રાજગઢ પીએસઆઈએ ઘોઘંબા તાલુકાના સરપંચ અને તલાટીને પત્ર લખ્યો લગ્ન બાબરી જન્મદિવસની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવાની અપીલ કરી જૂનાગઢમાં 27 મુસાફરો સામે જાહેરનામાના ભંગની ફરિયાદ બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરો પાસે આરટીપીસીઆર રિપોર્ટ નહીં રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન રિપોર્ટ ન આપતા ફરિયાદ દાખલ બનાસકાંઠામાં વધતા કોરોનાના સંક્રમણને લઈને પ્રભારી વિજય નહેરા પાલનપુર પહોંચ્યા જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ મુંબઈની કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ વિરારની હોસ્પિટલમાં આગથી 13 દર્દીના મોત ફાયર જવાનોએ રેસ્ક્યુ કરી દર્દીને બચાવ્યા મોડી રાત્રે 3:30 વાગે લાગી હતી ભીષણ આગ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો મૃતકના પરિવારમાં શોકનો માહોલ હોસ્પિટલમાં આગ મામલે પ્રધાનમંત્રી મોદીએ મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત કરી ગંભીર દર્દીઓને 50-50 હજારની સહાય અપાશે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું દિલ્હીમાંથી પ્રવાસીઓની હિજરત યથાવત શહેરના આનંદ વિહાર બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ મોટી સંખ્યામાં લોકો વતન તરફ થઈ રહ્યા છે રવાના દિલ્હીમાં ઓક્સિજનની અછત પર દિલ્હી હાઈકોર્ટની સખ્તી કેન્દ્ર સરકારને કહ્યું ઓક્સિજન નથી તો શું ભીખ માંગીએ ઉધાર લઈએ કે પછી ચોરી કરીએ જરા પણ માનવતા રહી છે કે નહીં દિલ્હીની રાઠી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચ્યા ઓક્સિજનની અછતની ફરિયાદ બાદ હોસ્પિટલને ઓક્સિજન મળ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલ પહોંચ્યા ઓક્સિજન મુંબઈના ઘાટકોપર હોસ્પિટલને ઓક્સિજન મળતા હોસ્પિટલ કર્મીઓએ સ્વાગત કર્યું હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચતા તાળી પાડીને સ્વાગત કરાયું